વડાપ્રધાનના બોડેલી પ્રવાસને લઈ 2 ઓક્ટોબરના બદલે તારીખ વહેલી કરી અંતે 27 સપ્ટેમ્બરના રોજ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલી સેવા સદન પાસેના ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધવાના છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બોડેલી મુકામે પધારવાના છે. ખૂબ જ ઓછા સમયમાં આટલી મોટી તૈયારી કરવાની હોય જિલ્લા વહીવટીતંત્ર માઇક્રો પ્લાનિંગ સાથે કાર્યક્રમ માટે આખરી ઓપ આપી રહ્યું છે. તારીખ 22ના રોજ શિક્ષણ વિભાગના સચિવ ડોક્ટર વિનોદ રાવ ખાસ ગાંધીનગરથી તૈયારીની સમીક્ષા કરવા માટે બોડેલી સભા સ્થળે 1 કલાક સુધી કલેક્ટર, DDO, પ્રાયોજન, વહીવટીદાર, અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ, સંખેડા ધારાસભ્ય, ST ડેપો મેનેજર, MGVCL, માર્ગ અને મકાન વિભાગ, 1 કલાક સુધી કલેક્ટર, DDO, અન્ય અધિક નિવાસી, MGVCL, માર્ગ અને મકાન વિભાગના DDO, DPO, વડોદરા DEO તેમજ તમામ કચેરીના ક્લાસ 1 અને સ્થળ પર હાજર રહ્યા હતા. સ્થળ નિરીક્ષણ બાદ વિનોદ રાવની અધ્યક્ષતામાં બોડેલી સેવા સદન ખાતે એક બેઠક કરવામાં આવી હતી. નિવાસી કલેક્ટરે તમામ વિગતો, વિવિધ કમિટીઓ, બેઠક વ્યવસ્થા, ડાયસ પ્લાન, બસ રૂટ વગેરે બાબતોથી વિનોદ રાવને અવગત કર્યા હતા. જરૂર મુજબ શિક્ષણ સચિવ વિનોદ રાવે ફેરફારો અને સૂચનો કર્યા હતા. ફરી વખત 26 સપ્ટેમ્બરના રોજ રૂબરૂ આખરી તૈયારીની સમીક્ષા કરશે. VC દ્વારા રોજ છોટાઉદેપુરથી અપડેટ મેળવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની કાળજી રાખી કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે. શનિવાર, રવિવાર એમ 2 દિવસની રજા હોય તમામ કર્મચારીઓને ઓફિસ શરૂ રાખવા, તમામની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. કોઈપણ જાણ કર્યા વગર હેડક્વાર્ટર છોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીમાં કેવડિયા પ્રવાસ આજ રોજ હોય તેઓ પણ બોડેલી ખાતે ઉડતી મુલાકાત લઈ કાર્યક્રમની તૈયારી વિશે જાણકારી મેળવી હતી. અલ્પેશ પઠાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર.